विधानसभानी ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, પ્રચાર પ્રસાર પણ ચાલી રહ્યું છે। ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણ પાર્ટી વચ્ચે ટક્કર છે, ત્રિપાખીઓ જંગ જામશે ગુજરાતમાં। ત્યારે સુરતની ઉધના વિધાનસભાની વાત કરીએ, મહેસાણાના પાટીદારો હોય, પરપ્રાંતિયો હોય અને ઉદ્યોગકારો હોય, આ તમામનો અહીં ધબધબો જોવા મળી રહ્યો છે। લોકો સાથે વાત કરીશું। ઓલ ઓવર ઇન્ડિયા ભાજપ જ ચાલે છે, લોકોને ભાજપમાં જ ભરોસો છે। આજ સુધીના ભારત જ્યારથી સ્વતંત્ર થયું ત્યારથી આજ સુધીના ઇતિહાસમાં કોંગ્રેસમાં વ્યક્તિઓ માણસો લૂંટાયા જ છે, અને જ્યારથી ભાજપ સરકાર પર ભરોસો મૂક્યો છે ત્યારથી લોકોની પ્રગતિ પણ દેખાય છે। ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે, લોકોની પ્રગતિ દેખાય છે। તમને પૂછીશ, ઉધના વિધાનસભા કયા પ્રશ્નો 5 વર્ષ પહેલા હતા કે જે હવે નથી? ઉધના વિધાનસભામાં ગયા વર્ષે જે અમારા ધારાસભ્ય અહીંયા હતા વિવેકભાઈ પટેલ, એમણે બહુ જ સારી કામગીરી કરેલી છે, અને એની કામગીરીને જોઈને આ વર્ષે જે ઉમેદવાર ઉભા છે એમને અમે બધા ભાજપને જ મત આપવાના છે। 108 આરોગ્યની ટીમો પણ આવે છે, એવા દરેક પ્રકારના નાના નાના જે આરોગ્યલક્ષી કામો છે એ ઘર બેઠા સોસાયટીમાં સીધા આવે છે અને લોકોની સેવા પૂરી પાડે છે। જ્યાં રસ્તાની વાત છે, રસ્તાના જે અમારા કોર્પોરેટર સીઓ છે વોર્ડ નંબર અમારા 28ના, એ ચારે 4 કોર્પોરેટર સીઓ બહુ સારું કામ કર્યું છે, દરેક જગ્યા રસ્તા પણ સારા છે, કોઈ અમારો કોઈ પ્રશ્ન જ નથી। અમે પ્રજા બહુ ખુશ છે, અને આ ફેરે ઢગલા બંધ ભાજપને અમે તમે આપવાના છો। આમ આદમી પાર્ટી પણ પ્રચાર પ્રસાર કરી રહી છે, શું લાગે છે? મફતમાં જે વીજળી મળશે 300 યુનિટની વાત છે, આરોગ્ય સેવા ફ્રી મળશે, શું કહેશો? આપને કેટલું સમર્થન મળશે લોકોને? પહેલી વાત તો એ, ગુજરાતની પ્રજા મફતનું લેવા માનતી નથી, ગુજરાતીઓ સામે આપવા ટેવાયેલા છે, એટલે એ જે મફતની વાત કરે છે એમાં ગુજરાતની પ્રજા માનવાની જ નથી, અમે માનતા જ નથી, મફતની વાતમાં નથી માનતા, તેવું કેવું છે? તમને પૂછીશ, ઉધના વિધાનસભામાં રહો છો, ઉધના વિધાનસભાના મુખ્ય પ્રશ્નો કયા રજૂઆત કરતા કરતા પગ દુખી જતા હતા? ઉધના વિધાનસભામાં પ્રશ્નોમાં રોડ ગટર લાઇટના જે પ્રશ્નો પહેલા હતા, અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે લગભગ પૂરા થવામાં આવ્યા છે, હવે જે બાકી છે તે આગળ હવે જે ચૂંટાઈને આવશે ધારાસભ્યો એ કશે એવો અમને વિશ્વાસ છે। વિધાનસભામાં ધારાસભ્ય હતા તે પણ ભાજપના હતા, આગામી દિવસોમાં એવા કયા વિકાસના કાર્યો છે જે લોકો ઈચ્છે છે સત્તા પક્ષ પાસે? ઉધના વિધાનસભામાં સૌથી પહેલા તો મુખ્ય છે કે અહીંયા અડાચણ વિસ્તારમાં સંજીવ કુમાર ઓડિટોરિયમ છે ભવ્ય, એવું ઉધના વિધાનસભામાં ભવ્ય ઓડિટોરિયમ હોવું જોઈએ। બીજું કે લિંબાયતમાં અને વરાછામાં જે સરકારી કોલેજ આપી છે એવી એક કોલેજ ઉધના વિસ્તારમાં પણ હોવી જોઈએ, એવી એક યુવા તરીકે મારી ખૂબ ઈચ્છા છે, એમ મનુભાઈ જીતશે એવો વિશ્વાસ તે રીતે ભારતીય જનતા પાર્ટી પર અમને પહેલેથી વિશ્વાસ રહ્યો છે, અને 25 વર્ષથી ગુજરાતમાં એમનું શાસન છે, હું જ્યારથી નાનપણથી તો આજે 30 વર્ષનો થયો છું, આજે વિકાસ જોઈ રહ્યો છું, એ ભાજપની સરકારમાં થયો છે, એટલે મને ભાજપ પ્રત્યે ખૂબ વિશ્વાસ છે। ભાજપના વિકાસ પર વિશ્વાસ છે તેવું કેવું છે? એક યુવા છો, બેરોજગારીનો આક્ષેપ કરાય છે વિપક્ષો દ્વારા, આ વિસ્તારમાં મહાનગરપાલિકાના 4 કોર્પોરેટર પણ ભાજપના છે, ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે, તો હવે જે ચૂંટણી આવશે તેમાં કયા પક્ષ પર તમને વિશ્વાસ છે? મને, હું એક યુવા તરીકે મારી મંતવ્ય વ્યક્ત કરું છું, તો મને ભારતીય જનતા પાર્ટી પર પૂરો વિશ્વાસ છે, કારણ કે જે મફતિયાઓ એમ કહે છે કે ગુજરાતની અંદર 8 લાખ સરકારી નોકરી છે, પણ એ વાતને હું માનતો નથી, કે મફતિયાઓ કેવી રીતે કહી શકે છે કે ગુજરાતની જનતા ભોળવે છે, ખોટું બોલીને મફતિયાઓ રેવડી વેચે છે કે અહીંયા મફતની સરકારી નોકરી આપીશું, અમે આમ કરીશું, અમે શું કરીશું, અમને 300 યુનિટ વીજળી ફી આપીશું, પણ તમે એકવાર જણાવો તો ખરી કે કેવી રીતે આપશો? એટલે ગુજરાતની જનતા પહેલેથી ભાજપની સાથે અડીખમ હતી અને ઉધના અડીખમ છે, અને બધી સરકારી યોજનાઓ ગુજરાતની અંદર તથા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ યુવાઓને સર્વપ્રથમ રાખ્યા છે, યુવાનોને અગ્રિમતા આપી છે, એટલે ભાજપ આ વિસ્તારમાં કામો જે 5 વર્ષ આગામી 5 વર્ષમાં થવા જોઈએ કે જે યુવાનો માટે છે? આગામી 5 વર્ષ માટે હું યુવાનો માટે થવાનારા કામો, એટલે કે સૌથીના હમણાં આપણા હરીશભાઈએ જેમ કીધું કે યુવાઓ માટે સ્પોર્ટ્સ સંકુલ હોવા જોઈએ, વાંચનાલય હોવું જોઈએ છે, પછી રોડ રસ્તા વ્યવસ્થિત, રોડ રસ્તા તો અમારા વ્યવસ્થિત છે, પૂર્વ ધારાસભ્ય જે ગયા ધારાસભ્ય હતા એમણે પણ વ્યવસ્થિત કામ કર્યું છે, અને આવનારા ધારાસભ્ય મનુભાઈ પટેલ એમનું પણ અમે કામ જોઈ જ રહ્યા છે કે એમની લોકપ્રિયતા કેટલી વધી રહી છે, એટલે અમને વિશ્વાસ છે કે અહીંયા કોઈ કામ અટકવાનું નથી ઉધના વિધાનસભામાં। જંગી બહુમતીથી દરેક ધારાસભ્યો જીતાઈને આવે છે, તો આ વખતે પણ ઉધના વિધાનસભામાં પણ મનુભાઈ પટેલને ખૂબ જ સારો એવો વર્ચસ્વ છે, અને એમનું માન પણ જે પણ જગ્યા માટે તેમને ખૂબ જ આવકારવામાં આવે છે, એટલે ચોક્કસની વસ્તુ છે કે મનુભાઈને ખૂબ જ સારી લીડ થઈને એનાથી જંગ
જીતવાના જ છે આ વખતે. યુવાન છો, કયા કામ આ વિસ્તારમાં 5 વર્ષમાં તમે જોયા છે? હું જોયા છે તો હું મારા પોતાના સોસાયટીની વાત કરું તો મારા સોસાયટીમાં ઘણા બધા પ્રશ્નો હતા કે ચોમાસું આવે ત્યારે સ્વાભાવિક વાત છે કે થોડા રસ્તાઓની અને ગટર લાઈન છે ને બધું ઉભરાતી હોય ને એના પ્રશ્નો આવે છે. તે પ્રશ્નને અમે જે પૂર્વ ધારાસભ્ય હતા વિવેકભાઈ પટેલ એને રજૂઆત કરી છે અને એ કામ થયું જ છે. કોઈ કામ કઈ જગ્યા પર અટકતું નથી. કોરોના ટાઈમ પર હતું, કોરોના ટાઈમ પર પણ લોકોને અનાજની કીટ છે, જમવાનું છે, એ બધું સમયસર પહોંચ્યું જ છે. એ હિસાબથી હવે જે નવા ધારાસભ્ય આવશે તેને તો અમને આશા છે કે એ પણ પૂરેપૂરું કામ કરશે અને કરશે જ, એ અમને ગેરંટી છે. ચોક્કસથી જે પૂર્વ ધારાસભ્ય હતા આ વિસ્તારમાં ભાજપના વિવેક પટેલ, તેમને લોકોના કામ કર્યા છે અને હવે ભાજપના જે ઉમેદવાર છે તેઓ લોકોના કામ કરશે તેવો એક વિશ્વાસ લોકો વ્યક્ત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીને જાકારો આપતા હોય તેવો અહીંયાના લોકોનું મન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. લોકો સ્પષ્ટપણે કહી રહ્યા છે ગુજરાતી માનતા આપવામાં માને છે એટલે ઉધના વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે છે તેવો લોકોનો વિશ્વાસ છે. કેમેરામેન KC વઘાચે સાથે અમિત રૂપાપરા મંતવ્ય.